રાજનીતિની સૌથી મોટી ખબર તમામ મતદાન થયા બાદ ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે આપના સીએમ પદના ચહેરા ઇસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે અને આજ મુદ્દે વધુ વાત કરવા અમારી સાથે અમારા સંવાદદાતા વિભુ પણ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ વિભુ અત્યારે ઈસુદાન ગઢવીનું નિવેદન બહાર આવ્યું છે ત્યારે આપ ઈસુદાનજી સાથે જ છો તો હાલ એમણે જે નિવેદન આપ્યું છે શું છે તે જણાવશું જનતાને તે વિશે ચૂંટણી સમય નિવેદન સામે આવ્યું છે જી વિભુ દ્વાની દાનવી આપણી સાથે છે ઈસુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર અને તેવનો ચહેરો એક બનાવ્યો હતો ઈસુદાનભાઈ જે રીતે એક્ઝિટ પોલ આવ્યા છે ગેરંટી નહીં ચાલે એક્ઝિટ પોલ જી તો અને હું તો એવું માનું છું કે પહેલા તો આઠ ડિસેમ્બરે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનશે એના માટે હું તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું અમારા માટે અમે સંપૂર્ણ જે અમારું હવેનું જીવન છે મેં કીધું એમ કે લોકોને સમર્પિત કરવાના છીએ એટલે આઠ ડિસેમ્બરે જે પણ પરિણામ આવે અમે તો સ્પષ્ટપણે માનું છું કે પૂર્ણ બહુમતની આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો પણ આઠ ડિસેમ્બર પછી બે હજાર સત્યાવીસની તૈયારી કરીશું અને માની લો કે જેટલી પણ માતાજીની ઈશ્વરની કૃપા હશે ને જેટલી પણ એમને લાગે કે આટલી સીટો આવશે કે આટલી સીટો આવશે અમારા માટે અહીંયા ગુમાવવાનું તો કંઈ હતું જ નહીં અમારે તો મહેનત કરવાની હતી ને મહેનત કરી છે જાનથી મહેનત કરી છે લોકો માટે જેટલું અવાજ ઉઠાવવાનો તો મેં ઉઠાવ્યો છે ખેડૂતો માટે બેરોજગાર યુવાનો માટે જેલમાં ગયા એ જ બેરોજગાર યુવાનોના મમ્મી પપ્પા કે બેરોજગાર યુવાનો માટે પછી ભાજપ કોંગ્રેસને મત ન આપે ખેડૂતોને પાયમાલ કરી દીધા ભાજપ સુદાનભાઈ ખેડૂતોને માટે ખૂબ અવાજ ઉઠાવ્યા એ જ ખેડૂતો પણ ખાસ કરીને જેટલી પણ સીટો આવે શું તમને કેટલી સીટો મળી શકે છે એ પહેલા તબક્કામાં અમને એકાવન પ્લસ સીટની અમારી ગણતરી છે બીજા તબક્કામાં અત્યારે ચાલી રહ્યું છે એમાં અત્યારે જે રીતે અડધી સીટોમાં ઉપર આવ્યા એમાં ત્રીસક જેટલી અત્યારે મારી મળી રહી છે પણ માનો કે સીટો ઓછી આવે તો ગઠબંધન કોંગ્રેસ હારે કરવું પડે તો કરશો ખરા પહેલાં તો સીટો આવે છે એમ માનોન ચાલન આઠ ડિસેમ્બરે પ્રિણામ આવે પછી એના પછીનો બીજો વિચાર કરવાનો હોય છે પરંતુ એટલું સ્પષ્ટ છે કે જે રીતે પરિવર્તનનો માહોલ આવ્યો છે અમે એક સ્ટ્રેટેજીથી ચાલ્યા છીએ અને હું કહું છું ને કે આજે મોંઘવારી આસમાને હતી શું કામ લોકો યાર આપે આ લોકો પરિણામ આવ્યા પછી તમે ગઠબંધન કરશો કે નહીં એ તો આઠ ડિસેમ્બર પછી ખબર પડશે આઠ ડિસેમ્બર એના ઉપર વિચારણા તો થતી જ હોય છે કે પરિણામ અત્યારે ભી તમને પણ ખબર હશે કે તમારી કેટલી સીટો આવે એના પછી શું કરવું પડે દરેક રાજકીય પાર્ટીઓ આ ઉપર ચર્ચા કરતી હોય છે એ તો એ તો પછીની વાત છે અમને તો પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતની સરકાર બને છે તમે વિચાર કરો છો લોકો ડરી ગયા છે લોકોને તમે પૂછશો એટલે એ મત જાડું નહીં આપ્યો હશે સામણાને બટન દબાવ્યું છે ને કહેશો એટલે ભાજપનું કહેશે ડરી ગયા છે આજે તમે વિચાર કરો સુરતમાં રેડો પડી સુરતમાં રેડો કેમ પડી

કે આ વખતે ભાજપની સરકાર બનતી નથી તો આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે બિલકુલ આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે તમારા એક્ઝિટ પોલો જો હું તો હજી પણ કહું છું કે જે એક્ઝિટ પોલ આવે એક એક મિનિટ તમે પહેલા ફેસમાં પહેલા ફેસમાં એવું કીધું 51 આવે છે 30 સીટો અત્યારે તો 92 સીટ તો સરકાર બનાવવા માટે જોઈએ છે તો પછી એમાં તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે આટલી સીટો મળી રહી છે તો ગઠબંધન તો કરવું જ પડે નહીં નહીં હજી તો અડધી સીટોમાંથી 30 નું પહોંચ્યું છે હજી તમે આવી ગયા છે હજી મારે બધું ડેટા લેવાનું ચાલુ છે એક એક સીટનો પણ હું તમને એમ કહું છું કહેવા માંગુ છું

આઠ ડિસેમ્બરે તમે બપોરે ત્રણ વાગ્યા પછી તમને હું બીજી બાઇટ આપીશ ઇન્ટરવ્યુ એમાં હું સ્પષ્ટપણે અમારી જો બીજું પાર્ટ છે કારણ કે એમાં હું તમને હજી કહું છું કે કોઈ સંજોગો નથી પહેલી ફેઝમાં પહેલા ફેઝમાં ભાજપને માત્ર ત્રીસ સીટો આપે છે પહેલા ફેઝમાં માત્ર ત્રીસ જોન તો છે ને એ પણ જોનતો છે જો એક્ઝિટ પોલ હું તો એમ કહું છું અમારી એક સીટ આવે અમારા માટે તો રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે એ તો મોટો મોટો ઉત્સવ થશે આખા દેશમાં આઠ ડિસેમ્બરે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઈ રહી છે એનો અમને ગર્વ છે દસ વર્ષની અંદર આટલા લેવલે પાર્ટી પહોંચી ઇતિહાસમાં પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે ભાજપ કોંગ્રેસે ઘણા ફીફા ખાંડે અત્યારે ત્યાં પહોંચી એટલે એક તો એ ગર્વ છે પણ માનો કે તમારે તમે કહો છો સરકાર આવી સરકાર નથી આવી સેકન્ડ ઉપર છો તો સેકન્ડ ઉપર પછી તમે વિપક્ષમાં બેસો કે કોઈ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવશો એનો અર્થ તમારા રિપોર્ટમાં એવું કહે છે કે ભાજપ સરકાર નથી બનાવી રહી એવું કહે છે ને તમારે અમે તો એક્ઝિટ પોલ બનાવ્યા અમારે હું તમને હું એ જ કહું છું એક્ઝિટ પોલમાં એવું તો નથી જ એક્ઝિટ પોલમાં અત્યારે ભાજપને કેટલી સીટો આપે એકસો પચીસ એકસો ત્રીસ મને એ નથી સમજાતું કે બે હજાર સાતમાં એકવીસ હતી એકસો એકવીસ બે હજાર બારમાં એકસો પંદર હતી બે હજાર સત્તરમાં નવાણું હતી બે હજાર બાવીસ માં ભાજપે એટલું તો શું કામ કર્યું આઠ ડિસેમ્બરે ત્રણ વાગ્યા પછી બે સેકન્ડ પ્લાન કરીશું એ તો તમારો રાષ્ટ્રીય પાર્ટી ની વાત કરી છે પરંતુ તમે વિપક્ષમાં ગઠબંધન કરવું પડે શું કરશો કારણ કે સરકાર જો જો એક્ઝિટ પોલ એટલા તો 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 ખોટા ના હોય કે સરકાર બદલી હું તમને પછી તમે એમ કહો છો તો ખેલાઈ ગયું જો સિમ્પલ છે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને લોકો એવું કહેતા હતા એક્ઝિટ પોલ કે ડિપોઝિટ એની બચાવી લે તો બહુ થઈ ગયું અઠ્યાવીસ પહેલી વખત સરકારમાં બેઠા હું પર્સનલી એવું માનું છું કે મને અહીંયા કોઈક અદ્રશ્ય શક્તિ માતાજી લાવી છે જયારે માતાજી લાવી હશે તો એ રસ્તો વિચારીને લાવી હશે આઠ ડિસેમ્બરે તમે જોઈ લેજો પરિણામ પરિણામ કંઈક અજૂબતું હશે બીજું કે અમારા માટે હજી પણ કહું છું એક સીટ આવે કે સો સીટ આવે કે એકસો દસ સીટ આવે અમારા માટે બે હજાર સત્યાવીસ નો નવ ડિસેમ્બરથી જ અમારે કામગીરી ચાલુ કરી દેવાની છે પ્રજા માટે અમે લડવાના છીએ પ્રજાને જેને જેને ચુકાદો આપ્યો છે પ્રજાએ આપ્યો છે એનો ચુકાદો માથા ઉપર હોય બધાએ માની લો કે આ એટલા માટે કાં ખુલા દીલે બધાને સ્વીકારવું જ પડે ને અમે તો કઈ તમે કરી ન શકો પ્રજાને માનલો ગેસનો અગિયારસો થયો અને ભાજપને આપ્યું હોય તો અઢારસો કરે તો ભાજપને આપે તો એમ વાંધો શું હોય આપણે તો કંઈ કંઈ ન શકીએ પ્રજાને કહેવાય ભાઈ ગેસનો સિલિન્ડર અગિયારસો તો ન આપતા એવું એવું હોય આ લોકતંત્ર છે એની મજા છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે તમે જે ગુગલી નાખીને વાત કરો છો એનો એનો તારણ આઠ ડિસેમ્બર પછી જ આવશે ના કોક તો કંઈક તો પ્લાનિંગ હશે કારણ કે સરકાર બનાવવી એટલી સહેલી બી નથી લોકોનો તમે મહેનત કરી હશે પરંતુ લાગે છે કે જે રીતે એક્ઝિટ પોલ આવી રહ્યા છે ત્યારે ગેરંટીઓ નહીં ચાલે નહીં ગેરંટી પચાસ લાખ ગેરંટી કાર્ડ અમારા લોકોમાં પહોંચ્યા છે ત્રણ પરિવાર ગણો તો દોઢ કરોડ થાય અને અમે બહુ પ્લાનિંગ સાથે એ ગેરંટી કાર્ડવાળા લોકો બૂથ સુધી પહોંચી જાય એમાં બનતી કોશિશ અમે કરી છે કેટલીક જગ્યાએ અમે નહીં પહોંચી શક્યા છું એમાં સ્વીકારીએ છીએ સાથે સાથે અમારો તમે જુઓ કર્મચારી વર્ગ ખેડૂત વર્ગ યુવા વર્ગ મહિલા વર્ગ બધા લોકો એક ઉમીદથી જોતા હતા અને એટલે સ્વાભાવિક છે પણ મતદાન ઓછું થયું છે એટલે જ તો મતદાન ઓછું જ થયું છે મતદાન ઓછું થયું પરિણામ શું આવે હું એ જ તો કહું છું મતદાન ઓછું થયું ભાજપ ને એકસો પચાસ કેમ આવે મને એ જ નથી સમજાતું ભાજપ ને એકસો એકાવન જિંદગીમાં નથી આવવાની ગુજરાતમાં સમજી લેજો તમે મતદાન ઓછું થયું છે મતલબ કે લોકો સરકારના કામકાજથી મોરબી કામ થતા હોય લઠ્ઠા કામ થતા હોય મહેંગાઈ હોય તો એ નિરાશ હોય એટલે મતદાનમાંથી બહાર નથી નીકળ્યા નીકળ્યા છે પરિવર્તન છેલ્લો ક્વેશ્ચન છે કે જુઓને તો વચ્ચે ઈસુદાનભાઈ નું તારણ શું છે ગઠબંધન થશે નહીં થાય વિપક્ષમાં બેસશે ઓછી સીટો આવશે તો અત્યારે એ અંગે ફોડ પાડવું વધારે વહેલું છે આઠ ડિસેમ્બર સુધી આપણે રાહ જોવી પડશે પણ એટલું ચોક્કસ છે ગુજરાતના ભલા માટે કંઈક સારું થશે તો આ હતા ઈસુદાન ગઢવી અને તેઓએ પણ જો ને તોડી જ વાત કરી છે કારણ કે એ લોકો તો આ અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર બને છે પરંતુ જે રીતે એક્ઝિટ પોલ આવી બતાવી રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટીની ગેરંટી નહીં ચાલે તેવું બતાવી રહ્યા છે પરંતુ અત્યારે પણ જો ઓછી સીટો આવશે તો વિપક્ષમાં જ બેસશે તેવું ગઠબંધન નહીં કરે તેવું તારણ લાગી રહ્યું છે જે વિભુ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પરિણામ બાદ અમે વિચારીશું તેવું ઇસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે ઇસુદાને કહ્યું છે કે આઠ ડિસેમ્બરે તેઓ તમામ પત્તા ખોલશે અને આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ ખબર પડશે કે આગળ તેઓ શું કરવાના છે તો આપના સીએમ પદના ચહેરા ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે પહેલા તબક્કાનું અને બીજા તબક્કાનું જ્યારે શૂટની મતદાન જે છે તે ખતમ થઈ ગયું છે ત્યારે ઇસુદાન ગઢવીનું આઠ ડિસેમ્બર જ્યારે પરિણામ જાહેર થવાનું છે તેને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે આઠ ડિસેમ્બર પછી અમે તમામ પત્તા જે છે તે ખોલીશું કે તેઓ વિપક્ષમાં જોડાશે કે નહીં તે ગઠબંધન કરશે કે નહીં તે વિશે તેઓએ કંઈ જ કોઈ પ્રતિક્રિયા આપી નથી અને આપના સીએમનું આ મોટું નિવેદન હાલ સામે આવી રહ્યું છે